નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 7ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ, દરેક બાળકો સારામાં સારી તૈયારી કરીને, સારામાં સારી મહેનત કરીને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે. આ પ્રશ્નપત્રો તમારી એકમ કસોટીઓ, સ્વાધ્યાન પોથીઓ અને તમારી જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો છે તેમાંથી વીણી વીણીને જે સારામાં સારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય તે લીધેલા છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો, વિડીયો અથવા તો પીડીએફ મેળવીને. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે વિડીયોની પીડીએફ મેળવી શકો છો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને પ્રથમ સત્રાંત પરીક્ષાના જે આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 7 વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024, તારીખ 18/10/2024 શુક્રવારના રોજ 80 ગુણનું જે તમારું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. એમાં છે પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. એટલે કે અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને કોઈપણ પ્રકારની ભૂલ ન થાય એ પ્રમાણે સરસ અને સુંદર અને સુઘડ અને સ્વચ્છ અક્ષરે લખવાનું છે. તો જુઓ, અ પ્લેફુલ માઉસ સો ધ સ્લીપિંગ લાયન એન્ડ જમ્પડ ઓન હિમ ટુ પ્લે વિથ હિમ ઇઝ મેન. ધ લાયન વોક અપ ફ્રોમ ધ ડિસ્ટર્બન્સ એન્ડ કોટ ધ માઉસ. હી વોઝ અબાઉટ ટુ ક્રશ ધ માઉસ ટુ ડેથ. ધ માઉસ અપોલોજાઇઝ ફોર ડિસ્ટર્બિંગ હિમ એન્ડ પ્રોમિસ હી વુડ હેલ્પ ધ લાયન ઇન ધ ફ્યુચર ઇફ હી સ્પ્રેડ હિઝ લાઈફ. ચાલો, ત્યાર પછી છે આપણે એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ 3 થી 8ની જે આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ છે. એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવી અને એનો અભ્યાસ કરી શકશો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરીને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. એક વિષયની પ્રાઇઝ માત્ર ને માત્ર 20 રૂપિયા છે, અવશ્ય મેળવી લેજો. પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષાની અંદર ઘણા બધા પ્રશ્નો પણ આની અંદરથી પૂછાશે. વોટ્સઅપ પર તમારે જો પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2, નીચે આપેલા શબ્દ માટે રાઇમિંગ વર્ડ લખો. ચાલો, તો રેંગ માટેના રાઇમિંગ વર્ડ થશે હેંગ અને સેંગ. હટ માટેનું થશે CUT કટ અને SHUT શટ. ફેન માટે થશે MAN મેન અને CAN કેન. બેલ માટે થશે BELL બેલ અને TELL ટેલ અથવા તો FELL ફેલ. લુક માટે થશે BOOK બુક અને TOOK ટુક. લાઇક માટે થશે BIKE બાઇક અને HIKE હાઇક. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ 5. ચાલો, તો આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને એના ઉપરથી જોઈએ. પહેલો સવાલ, વોટ વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી? તો જવાબ આવશે ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. બીજું, વેર ડીડ ધ કિંગ ફ્લાય અવે? તો જવાબ આવશે ધ કિંગ ફ્લાય અવે ઇન ટુ ધ જંગલ. હુ બીકમ વેરી એંગ્રી? ધ કિંગ બીકમ વેરી એંગ્રી. અ પર્સન હુ ડ્રેન્ક ધ વોલ વોટર ઓફ ધ લેક ઇઝ ખાલી જગ્યા. તો જવાબ આવશે બિગર બેલી. હુ વેર હેપી? તો જવાબ આવશે બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. ગીવ અ ન્યૂ એપ્રોપ્રિએટ ટાઇટલ ફોર ધીસ પેરેગ્રાફ. ધ કર્સ ઓફ ધ ક્રો કિંગ એવું આપણે અહીંયા નામ આપી શકીએ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ પ્રોપર ઓર્ડર. એટલે કે નીચે આપેલા વાક્યને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવીને લખો. એમાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પહેલું આપેલું છે, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. ગોપાલ સો ધ જાયન્ટ્સ. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઈઝ એટ અ 1 બ્લો. ધ ગોપાલ કિલ્ડ ઈચ અધર અને ધ ગોપાલ હિયર્ડ અબાઉટ. ચાલો, તેની અંદર આપણે જોઈએ તો પહેલું વાક્ય આવશે ગોપાલ કિલ્ડ 7 ફ્લાઈઝ એટ અ 1 બ્લો. બીજું આવશે ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. ત્રીજું આવશે ગોપાલ સો ધ જાયન્ટ્સ. ચોથું આવશે ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. અને પાંચમું વાક્ય આવશે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 5. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફ્રેમ ક્વેશ્ચન્સ એકોર્ડિંગ ટુ એક્ઝામ્પલ. એટલે કે નીચેના વાક્યો ધ્યાનથી વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો. ચાલો, એમાં પહેલું છે કાવ્યા લાઇકડ પીઝા. ચાલો, તો અહીંયા આપણે પ્રશ્ન વાક્ય બનાવવું છે તો ડીડ કાવ્યા લાઇક પીઝા પ્રશ્નચિહ્ન આ રીતે આવશે. બીજું, જેનિલ વોચડ અ મૂવી લાસ્ટ નાઇટ. તો ડીડ જેનિલ વોચ અ મૂવી લાસ્ટ નાઇટ પ્રશ્નચિહ્ન. ત્યાર પછી છે ત્રીજું,
સાનવી વેન્ટ ટુ ધ માર્કેટ, તો ડીડ સાનવી ગો ટુ ધ માર્કેટ પ્રશ્નચિહ્ન. લતા એન્ડ માયા રિટર્ન્ડ હોમ અર્લી, તો ડીડ લતા એન્ડ માયા રિટર્ન હોમ અર્લી પ્રશ્નચિહ્ન. પાંચમું, મનીષા ઇન્વાઇટેડ હર ફ્રેન્ડ ઇન ધ પાર્ટી, તો ડીડ મનીષા ઇન્વાઇટ હર ફ્રેન્ડ્સ ટુ ધ પાર્ટી પ્રશ્નચિહ્ન. બલદેવ પ્લેડ અ ફૂટબોલ મેચ, તો ડીડ બલદેવ પ્લે અ ફૂટબોલ મેચ પ્રશ્નચિહ્ન. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દો ઉત્તરમાં મેળવવા માટે ડબલ્યુએચ પ્રશ્ન બનાવીને લખો. ચાલો કોઈ પણ 5. તો એમાં પહેલું આપણને આપેલું છે, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ, તો ગોપાલની નીચે અંડરલાઈન છે તો એ આપણે કાઢીને ત્યાં વુ મૂકી દઈએ, તો વુ મેડ અ બિગ બેલ્ટ. મીના કુકડ પાઉંભાજી લાસ્ટ સન્ડે, પાઉંભાજી નીચે અંડરલાઈન છે તો એ કાઢીને આપણે લખી શકીએ, વોટ ડીડ મીના કુક લાસ્ટ સન્ડે. ત્રીજું, દીપિકા સેંગ અ સોંગ ઇન ધ સ્કૂલ લાસ્ટ વીક, તો ઇન ધ સ્કૂલ નીચે અંડરલાઈન છે તો આપણે વાક્ય બનાવી શકીએ, વેર ડીડ દીપિકા સિંગ અ સોંગ લાસ્ટ વીક. ચોથું છે, ભાવિક વિઝિટેડ અ ઝૂ યસ્ટરડે, યસ્ટરડે નીચે અંડરલાઈન છે તો વાક્ય બનશે, વેન ડીડ ભાવિન વિઝિટ અ ઝૂ. ખુશી બોટ અ મોબાઈલ લાસ્ટ મંથ, ખુશી નીચે અંડરલાઈન છે તો વાક્ય બનશે, વુ બોટ અ મોબાઈલ લાસ્ટ મંથ. છઠ્ઠું, માનવ પુટ જલેબીઝ ઇન અ ડીશ લાસ્ટ નાઇટ, ઇન અ ડીશ નીચે અંડરલાઈન છે તો વાક્ય બનશે, વેર ડીડ માનવ પુટ જલેબીઝ લાસ્ટ નાઇટ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7. અહીંયા કહ્યું છે કે આપેલા વિઝિટિંગ કાર્ડને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 10 માર્ક છે. તો અહીંયા તમે જોશો તો ચમન ચટપટિયા સેલ્સમેન, ચટપટ એન્ડ ચટાકા કંપની, કુછ ખટ્ટા હો જાય સેલ્સ છે, એમાં વેફર બિંગો કુરકુરે એ પોપરિંગ્સ વગેરે, મોબાઈલ નંબર આપેલો છે અને એડ્રેસ આપેલું છે. તો એના ઉપરથી પહેલો સવાલ, હુ ઇઝ ધ સેલ્સમેન, તો જવાબ આવશે, ચમન ચટપટિયા ઇઝ ધ સેલ્સમેન. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની, ધ નેમ ઓફ ધ કંપની ઇઝ ચટપટ એન્ડ ચટાકા. વેર ઇઝ ધ શોપ, ધ શોપ ઇઝ ખાતાભાઈ ચોક, શોપ નંબર 5, ખાઉગલી, વડોદરા. વોટ ઇઝ ધ મોબાઈલ નંબર, ધ મોબાઈલ નંબર ઇઝ 8000323456. લિસ્ટ આઉટ ધ ફૂડ આઇટમ્સ ઓફ ધ કંપની, તો વેફર બિંગો કુરકુરે પોપરિંગ આર ધ ફૂડ આઇટમ્સ ઓફ ધ કંપની. રાઇટ ધ સ્લોગન ઓફ ધ કંપની, ધ સ્લોગન ઓફ ધ કંપની ઇઝ કુછ ખટ્ટા હો જાય. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 8. અહીંયા આપણને કહ્યું છે કે ગ્રાફનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો, કોઈ પણ 10. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાઈફ સ્પાન ઇન અ યર, અહીંયા કાવ હોર્સ વેલ મેન ચિમ્પાન્જી એલિફન્ટ ને ટોર્ટોઇઝ આપણને આપેલા છે. તો એના ઉપરથી પહેલો સવાલ, વુ લિવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી, તો જવાબ આવશે, ધ કાવ લિવ્સ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્જી. વુ લિવ્સ લોંગર લાઈફ ધેન મેન, તો ટોર્ટોઇઝ લિવ્સ લોંગર લાઈફ ધેન મેન. હુઝ લાઈફ સ્પેન આર ઇક્વલ, તો હોર્સ એન્ડ વેલ્સ લાઈફ સ્પેન આર ઇક્વલ. વોટ ઇઝ ધ લાઈફ સ્પેન ઓફ ધ એલિફન્ટ, તો 80 યર્સ ઇઝ ધ લાઈફ સ્પેન ઓફ એલિફન્ટ. Whose lifespan is the shortest of all? The cow's lifespan is the shortest of all. Who live for 100 years? So a man live for 100 years. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 9. અહીંયા આપણને કહ્યું છે કે આપેલા સંવાદ કૌંસમાં આપેલા શબ્દ કે શબ્દ સમૂહની મદદથી પૂર્ણ કરો. ચાલો તો જોઈએ સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનો સંવાદ. સ્ટુડન્ટ સીઝ ગુડ મોર્નિંગ મેડમ, તો ટીચર સીઝ ગુડ મોર્નિંગ એવરી વન. હાઉ આર યુ ઓલ? Student says, we are fine. Teacher says, have you finished your project work, Ritesh? Ritesh says, yes, madam, my work is ready. Teacher says, khali jagya, my boy. To well done, my boy. Ritesh says, khali jagya, madam. Thank you, madam. Teacher says, what about you, Sanjana? Sanjana says, sorry, madam, my work is incomplete. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી ફરીથી લખો. પહેલો શબ્દ આવશે બ્યુટિફુલ, બીજું આવશે બાઇસિકલ, ત્રીજું આવશે ફ્રેન્ડ, ચોથું આવશે હેપ્પી અને પાંચમું આવશે સ્કૂલ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 11. ચિત્રના આધારે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે. જો નિયર, ઓન, કેટ, અંડર અને ઈટ જેવા શબ્દો આપણને આપેલા છે. તો ચિત્ર ઉપરથી આપણે જોઈએ તો પહેલું, ધ ખાલી જગ્યા ઇઝ સિટિંગ ઓન ધ ચેર, તો જવાબ આવશે કેટ. ધ શૂઝ આર ખાલી જગ્યા ધ ટેબલ, તો અંડર. ધ ચેર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો નિયર. ધ ડોગ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ બોક્સ, તો ઇન. ધ બુક આર ખાલી જગ્યા ધ ટેબલ, તો અહીંયા જવાબ આવશે ઓન. તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ
સાતની આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, દરેકે દરેક વિષયના તેના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે. તે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે મુકાઈ ચૂક્યા છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.